आदि। हाँ मम्मी। आ तो पेपर साइड पर हूँ, मारे तारी साथे जरूरी बात करनी छे। ओ तमारे कहीं मीरा विषय बात करी हुई ने तो तमा प्लीज मने नहीं कहता कहीं। अरे बेटा मीरा विषय बात नहीं करनी, मारे तारे बेन विषय बात करनी छे। दामिनी विषय? हाँ बेटा। केम हैने वाली शू थई? आज हूँ आ रसोड़ा में गई तेरे दामिनी मोबाइल ने लेने कई टेंशन में आ गई, पर मैंने पूछू એને કહ્યું કે મમ્મી આ અચાનક સરપ્રાઈઝ પેપર આવવાનું છે ને એટલે મને બીક લાગે છે, પણ મને એ વિચાર આવે છે કે આ અચાનક સરપ્રાઈઝ એક્ઝામ આવે એમાં બીવાનું થોડું હોય, દાંડમાં કાળું લાગે છે બેટા। અરે પણ તમારે એને ચોકોર કરીને પૂછવું જોઈએ ને કે વાત શું છે, અને તમને મૂંઝાયેલી લાગતી હતી તો તમારે એને પૂછાય ને કે ભાઈ તું ટેન્શનમાં છે, કઈ વાત છે, બેસાડીને શાંતિથી વાત કરાય એની સાથે। અચાનક એક્ઝામ સામે આવી ગઈ હોય એટલે એને થયું હોય કે એક બાજુ ખુશી એક બાજુ દુઃખ કે કઈ એનું રીડિંગ બાકી હોય, તૈયારી બાકી હોય, એના માટે થઈને જરાક ચિંતામાં આવી ગઈ હોય। અરે પણ બેટા તને ખબર છે ને આ તારી નાની બેન છે ને પહેલેથી ભણવા મોસિયા છે અને પરીક્ષામાં પહેલેમાંથી પહેલો નંબર જ લાવે છે, પણ દર વખતે આટલી બધી ચિંતામાં નથી હોતી, આ મેં એને પહેલી વાર જ જોઈ છે। એણે મને કહ્યું કે મમ્મી એવું કંઈ છે નહીં, પણ મને વિશ્વાસ નથી આવતો બેટા, હું તો દીકરા અને દીકરીની આંખ ઉપરથી ઓળખી જાઉં છું કે મારા દીકરાઓ ચિંતામાં છે કે ખુશીમાં। આ તો મને પણ મુશ્કેલીમાં મૂકી દીધું, હવે મારે શું વિચારવાનું, હું જઈને દામિની સાથે વાત કરું। મીરા કઈક તો તપાસ કર ને, મારી દીકરી કોઈ બીજી ચિંતામાં ન હોય। તમે જે કંઈ પણ વિચારતા હો એવું વિચારતા નહીં, એવું કંઈ નહીં હોય, અને બની શકે તો તમે પણ એકવાર પૂછજો શાંતિથી, અને હું મારી રીતે ટ્રાય કરીશ કે એ મને સાચું કહી દે। કદાચ મીરા તો આપણી ગેરહાજરીમાં ટોર્ચરિંગ નહીં કરતી હોય ને બેટા। હું કેવી રીતે કહી શકું, જો મીરાનો સ્વભાવ પણ એકદમ ચીડિયો થઈ ગયો છે, કોઈ વાતે આપણી વાત તો સમજવા તૈયાર જ નથી, એને જે કરવું છે એ કરીને રહેશે, અને એ બંને વચ્ચે કંઈ બોલાચાલી થઈ હોય ને કદાચ એના માટે પણ દામિની ઉદાસ હોય, ટેન્શનમાં હોય, જે કંઈ પણ હશે હું એની સાથે વાત કરીશ અને એને કહીશ કે તું મૂંઝાય નહીં, અમને વાત કર। પણ બેટા મને વાત નથી કરી શકતી, પણ તને તો કંઈ કહી શકશે ને, તું જ કંઈક કર। હા હું તપાસ કરીશ, હું જાણી લઈશ કે એની સાથે કંઈ મતલબ કે એ ટેન્શનમાં શું કામ છે। હા બેટા, કારણ કે દીકરીઓ નાની ઉંમર હોય ને ત્યારે કેવી રીતના નિવારણ લાવવું ને કોઈ પ્રશ્નનો એને ખબર નથી પડતી, પણ તું તો એનો મોટો ભાઈ છે ને એટલે તું તો કંઈક નિવારણ લાવી શકે ને। હું સમજી શકું છું કે તમે શું કહેવા માંગો છો, કારણ કે જો એ કંઈ મૂંઝવણમાં હશે ને તમને કહી ના શકતી હોય તો સીધી વાત છે કે વાત કંઈ ગંભીર પણ હોઈ શકે, કારણ કે એક દીકરીની માને જો વાત ન કરે તો બીજે કોને કરે। હા એ જ હું તને કહેવા માંગુ છું। હા પણ મમ્મી એની કોઈ ફ્રેન્ડ્સ એને કોઈને મળીને પૂછીએ તો કેવું રહે કે એનું ભણવાનું કેમ ચાલે છે અને એની કોલેજમાં કે કંઈ બન્યું નથી ને? એની ફ્રેન્ડનો નંબર મારી પાસે પણ નથી, એનો કોઈ કોન્ટેક્ટ નથી, જો તું કોઈ એની ફ્રેન્ડને ઓળખતો હોય તો એને બેટા પૂછી લે ને। પૂછી લઈશ, હું મીરા સાથે પણ વાત કરીશ કે દામિની સાથે કંઈ બોલવાનું તો નહોતું થયું ને, જેથી કરીને ખબર પડે કે જો એ બંને વચ્ચે કંઈ બોલવાનું થયું હોય તો એ વાત પણ એના મનમાં હોય। મીરા તો તમને ખબર છે કે ગમે તેમ કહી દે એમ છે, કદાચ એવું પણ બની શકે કે મીરાએ ગુસ્સામાં એને કંઈ કીધું હોય ને બેનને ખોટું લાગી ગયું હોય, બની શકે, પણ
મને તો એના ચહેરા પર કંઈક અલગ જ દેખાતું હતું, કંઈક બીજો જ પ્રશ્ન હોઈ શકે. સારું, કંઈ નહીં, તમે ચિંતા છોડો, એ હું તપાસ કરી લઈશ. સારું બેટા. અરે કેટલા ફોન આવ્યા, કોનો ફોન છે હવે આ? બિઝનેસ બેબી. અચ્છા રોનક, દામિની તું અહીંયા કે? મારો ફોન રિસીવ નથી કરતો, ક્યારના ફોન કરું છું તને? હું બિઝી હતો. બિઝી? ક્યાં બિઝી હતો? દેખાતું નથી હું બિઝી છું. કોણ છે અને હાથ કેમ આવી રીતે રાખ્યો છે? એ તું હાથ દૂર રાખજે બરાબર, હું આની ગર્લફ્રેન્ડ છું. ગર્લફ્રેન્ડ છે મારી, સાંભળી લીધું? એ ગર્લફ્રેન્ડ છે તો હું કોણ છું? બિઝનેસ. આઈ એમ નોટ ટોકિંગ ટુ યુ. ઓકે જસ્ટ શટ. નો, એની સાથે એવી રીતે વાત નહીં કરવાની. એ મારી ગર્લફ્રેન્ડ છે અને હું એને પ્રેમ કરું છું. તો તમારી સાથે શું હતું? બિઝનેસ કીધું તો ખરી, ખબર નહીં પડતી એકવારમાં. અને ફોટોસ મોકલ્યા, શું છે બધું? એ જ તો મારો બિઝનેસ છે. તને સમજ ન પડી? તારા જેવી માસૂમ છોકરીઓને ફસાવીને, એમને બ્લેકમેલ કરીને એમની પાસેથી પૈસા લઉં છું. અરે તારા જેવી તો કેટલી એ છે. એ ફોટોસ ડુપ્લિકેટ છે, એ ફોટોસ એડિટ કરેલા છે. હા હા હા, સાચી વાત છે તારી, એ ફોટોસ એડિટ કરેલા છે. મેં જ એડિટ કર્યા છે. બહુ સારી એડિટર છે, નહીં હે ને? શરમ નથી આવતી તને? એક છોકરી થઈને બીજી છોકરીની જિંદગી ખરાબ કરે છે. નહીં, થોડી તો શરમ કર. અરે શરમ હોત તો મેં બિઝનેસ સ્ટાર્ટઅપ જ કેમ કર્યો હોત? આટલું પણ દિમાગ નથી તારામાં? રોનક પ્લીઝ ડિલીટ ધ ફોટોસ. ના ના, સોરી, અત્યારે તો ફોનમાં પાસવર્ડ આવી ગયો છે. નથી, પાસવર્ડ છે, પાસવર્ડ ટ્રાય કરીશ તો. પણ કેટલી કોપીઝ છે, બેકઅપ છે, બકા ક્લાઉડ બેકઅપ. રોનક પ્લીઝ, જો મારા મારા ફેમિલીની ઇજ્જત દાવ પર છે, જે ફોટોસ વાયરલ થઈ ગયા તો કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહું. અરે શું મોઢું બતાવને, તું તો ફેમસ થઈ જઈશ. એક વારે ફોટોસ સોશિયલ મીડિયા પર આવવા દે, તું એકદમ વાયરલ થઈ જઈશ. વાયરલ રાતોરાત તને બધા ઓળખતા થઈ જશે ગાંડી. એ જ ને. પ્લીઝ રોનક, આઈ બેગ યુ. કમ કરી દઈએ, કરી દેવા જોઈએ. તો પછી આટલી બધી મહેનત કરી પછી? હા પણ હા હા યાર, મહેનત તો એને પણ કરી છે અને મેં તારી પાછળ બહુ ખર્ચો કર્યો છે. રોનક, તું તો મને પ્રેમ કરે છે. પ્રેમ એ મને કરે છે, તને નહીં. તારા જેવી તો કેટલી છે, ગર્લફ્રેન્ડ હું જ છું ખાલી. તને શું લાગે છે કે આના જેવો છોકરો તારી સાથે એવું નહીં કરે? એમ નહીં કરે. અમારે બંનેનો જોઈન્ટ બિઝનેસ છે. રોનક પ્લીઝ, આઈ બેગ યુ, પ્લીઝ ફોટોસ ડિલીટ કરી દે. તું જેમ કહીશ ને હું એમ કરીશ. પ્લીઝ પ્લીઝ ફોટોસ ડિલીટ કરી દે. હવે મેઈન વાત પર આવીએ. હું જેમ કહીશ એમ તું કરીશ. ઓકે, અહીંયાથી કૂદી જા. મારી જાન ઉભી રે, બહુ તાવડી છે. આટલી જલ્દી તારે નથી મરવાનું, આને તો મરી જવું છે. તું મરી જઈશ તો મને પૈસા કોણ આપશે? હવે મેઈન વાત પર આવીએ, મને આ ફોટોઝના બદલામાં પૈસા જોઈએ છે. અત્યારે બેબી શોપિંગ કરવા જવાનું છે ને, તો એક લાખ આપી દે, એટલે જોઈએ પછી. એક લાખ રૂપિયા માગે છે તું, નથી 10 રૂપિયા માંગતો કે તને ઉભા ઉભા પૈસા આપી દઉં? અને 1 લાખ રૂપિયા હું ક્યાંથી લાવીશ? મારી પાસે એટલા બધા પૈસા નથી. તારા ફેમિલીની ઇજ્જત બચાવવાની કિંમત છે આ.
હવે તારે વિચાર કરવાનો છે. 1 લાખ તો બહુ નાની કિંમત છે બેબી. અરે યાર તારા માટે મેં આટલું કર્યું, તું મારા માટે 1 લાખ રૂપિયા અરેન્જ નહીં કરે? એ જ ને, આને પ્રેમ કહેવાય યાર? બિલકુલ નહીં યાર. તારી પાસે તે મને આવી એક્સપેક્ટેશન નહોતી. તે મારો વિશ્વાસ તોડ્યો છે, વિશ્વાસઘાત કર્યો છે. તે ભૂલ તારી જ છે. કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરતા પહેલા 1000 વખત વિચારવું જોઈએ. 2 વખત મળ્યા અને 3જી વખત તને મારાથી પ્રેમ થઈ ગયો. વાવ, તારા જેવી છોકરીઓ જ પ્રેમમાં પાગલ થઈને પછી હેરાન થતી હોય છે. હવે સમજાય રોનક, પ્લીઝ. મારી પાસે 1 લાખ રૂપિયા નથી. હું ક્યાંથી લાવીશ 1 લાખ રૂપિયા? તું એક કામ કર, મને થોડો સમય આપી દે. રોનક, મારી પાસે બિલકુલ સમય નથી. બરાબર, મને આજે જ જોઈએ. બેબી, 2 દિવસ પછી શોપિંગ કરશું તો શું ફરક પડશે? અરે પણ જે વસ્તુ આવી છે પછી જતી રહેશે. અરે માસૂમ છોકરી બિચારી રડે છે યાર, એના રડવા પર 2 દિવસ 4 દિવસ સમય, 2 દિવસ નહીં 4 દિવસ, 4 દિવસ નો સમય આપી દઈશ. 4 દિવસ માં કઈ રીતે પૈસા લાવું? તો 5 દિવસ ઘરે પણ વાત કરી શકું એમ નથી, અને એકલે હાથે 1 લાખ રૂપિયા એકા ના થાય રોનક. એ મારો પ્રોબ્લેમ નથી. એ તારો પ્રોબ્લેમ છે. તું ગમે તે કરીને પૈસા ભેગા કરી શકે છે. કઈ દેને, કોલેજ ફીસ છે, ટ્યુશન ક્લાસ ની ફીસ છે, કે અસાઇનમેન્ટ ફીસ છે, કઈ પણ કરીને કરી શકે છે. જોઈએ તો તું ફોટોઝ ભી બતાઈ દે ભાઈ ને, અને કે બસ રૂપિયા તું જોઈ છે જે તારા એવા એડિટ કરેલા ફોટોઝ હું મારા ભાઈ ને બતાવ, કેટલી ગંદી હરકત કરી છે તે. બેબી, સબ ગંદા હૈ પર ધંધા હૈ. આજ સુધી એવું બન્યું છે કે આપણા ફોટોસ ક્યાંય જાય અને એની કિંમત ન આવે? એ તો છે, કઈક તો કરશે જા, કેમ કે એની ઇજ્જતનો, એની ફેમિલીની ઇજ્જતનો બધાનો સવાલ આવ્યો છે. એ તો કૂદી જવા પણ રેડી હતી, સમજી જા પૈસા પણ આવી જ ગયા હવે. ચલો તો આપણે શોપિંગ કરી આવી. હા ચલો કરી આવીએ, ત્યાં સુધીમાં બીજા પૈસા આવતા થાય. હા તો પછી આટલા બધા પૈસા આવે છે તો ઉપયોગ તો કરવો પડશે. ચલો ચલો.